तो टंकारा नाम अमलदार कचेरी में कॉन्ट्राक्ट बेस पर काम करता कर्मचारी बाकी पगार और बोनस चुकवानी मांग साथ टंकारा अमलदार ने आवेदन पाठव्य हतु। बाकी पगार और बोनस चुकवानी योग्य कार्यवाही न थाय तो कॉन्ट्राक्ट बेस पर काम करता कर्मचारी 26 तारीख थी कचेरी पर काम पर थी अलगा रहेवानी चिमकी आपे छे। छेल्ला पगले एजेंसी द्वारा हड़ाहड़ अन्याय बाद पण दरकार न लेता आ कर्मचारी आज कामगीरी ठप्प कर दीधी। હવે અમે 24 તારીખના સાંજના 5 વાગે મામલતદાર સાહેબ શ્રીને આવેદન આપેલું કે અમે સમયસર પગાર નથી થતો, બરાબર જે બોનસ ચૂકવવાનું છે બોનસ નથી ચૂકવેલું, અમુક ઓપરેટરોને 6-6 મહિનાથી પગાર બાકી છે, 11 મહિનાથી બાકી છે, બરાબર મારો પોતાનો 2 મહિનાથી પગાર બાકી છે, નથી પીએફ મળ્યું નથી બોનસ મળ્યું, બરાબર અને આ બાબતની ઘણી કાર્યવાહી પણ કરેલી છે, કાગળો મોકલેલા છે ઉપર લેવલે, છતાંય કોઈ જવાબ મળેલ નથી અને હજી સુધી અમે છેલ્લા 3 દિવસથી અહીં હડતાલ ઉપર બેઠેલા છીએ, છતાંય કોઈ આવીને કાંઈ ચા પાણીનું કે કાંઈ પણ પૂછેલું નથી, બરાબર તો તંત્ર શું કરે છે? ઉપર લેવલે ઘણું બધું થાય છે જે અમને ખબર જ છે, બરાબર અમારા પગારમાંથી ઘણા બધા રૂપિયા પણ ખવાય છે એ પણ ખબર છે, છતાંય અમે કાંઈ બોલતા નથી, પણ હવે આટલો સમયથી હવેથી ટૂંકમાં સહન કરવાની હવે લિમિટ પૂરી થાય છે, જે મુજબ અમારે આમાં અત્યારે હડતાલ ઉપર ઉતરવું પડ્યું છે, બરાબર આજે મામલતદાર ઓફિસમાં આઉટસોર્સિંગ કંપનીઓના ઓપરેટરો જુદી જુદી શાખાના ઇધારા શાખા છે, પુરવઠા શાખા છે, બીજી ડિપાર્ટમેન્ટ છે, મધ્યાહન ભોજન યોજનાના જે કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે તેઓ લોકોને 4-4 મહિના, અમુકના 5-5 મહિના, અમુકને 6-6 મહિનાથી પગાર મળેલા નથી। અગાઉ પણ આ લોકોએ કલેક્ટરશ્રીને જે તે કંપનીશ્રીઓને મામલતદારશ્રુ રજૂઆત કરેલ છે, લેખિત અરજી કરેલ છે, તો પણ કાંઈ નિકાલ આવવો નથી। પૂરા પગાર આ લોકોને મળવા જોઈએ અને ટાઈમે મળવા જોઈએ, આ લોકોની એવી માગણી છે કે ટાઈમે પગાર મળે અને તાત્કાલિક ધોરણે પગાર મળવો જોઈએ।